इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ભરૂચના વડોદરા ખાતે એપીએમસી ને સ્થળાંતરિત કરાયા ને બે દિવસ બાદ પણ વેપારીઓ ન ફરકતા એપીએમસી ને ચેરમેન અરુણસિંહ રાણા દ્વારા વેપારીઓને વારંવાર અપીલ કરવામાં આવી। ભરૂચના વડોદરા ખાતે એપીએમસી ને સ્થળાંતરિત કરાયાના બે દિવસ બાદ પણ વેપારીઓ ન ફરકતા એપીએમસી ના ચેરમેન અરુણસિંહ રાણા દ્વારા વેપારીઓને આવવાની અપીલ કરવામાં આવી છે। અને જો વેપારીઓ સહયોગ ન આપે તો એપીએમસી જાતે વેપાર કરી શાકભાજીની અછત ઊભી ન થાય એવી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે। ભરૂચના મહમદપુરા વિસ્તારમાં લોકડાઉનના સમયમાં પણ ભારે ભીડ એકત્રિત થતી હોવાના કારણે એપીએમસીને વડદલા ગામ ખાતે સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો હતો। જો કે આ નિર્ણયના બે દિવસ થઈ ગયા હોવા છતાં વેપારીઓ વડદલા એપીએમસીમાં ફરક્યા નથી, જેના કારણે હાલ વડદલા એપીએમસી બંધ જેવી હાલતમાં છે। ત્યારે એપીએમસીના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા વેપારીઓને એપીએમસીમાં આવવા અપીલ કરવામાં આવી છે। અને જો વેપારીઓ સહયોગ ન આપે તો એપીએમસી જાતે વેપાર કરી શાકભાજીની અછત ઊભી ન થાય એવી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે એવું નિવેદન આપવામાં આવ્યું છે। હું એક વેપારી મિત્રોને કહું છું, જૂના વેપારીઓ મારા, એ મારું જ પરિવાર છે, એ વેપારીને કહું છું કે તમે લોકો અહીંયા આવો અને વિના મૂલ્યે તમને હું રૂમ આપીશ, જગા આપીશ, અને લોકડાઉનની ડિસિપ્લિનમાં વેપાર કરો એવી એક વિનંતી કરું છું। આજે આજે બીજો દિવસ થયો તો આજે ઘણા ખેડૂતો ગામડામાંથી આવીને સવારથી લઈને અત્યાર સુધીમાં પોતે પોતાનો માલ વેચી શક્યા છે, લોકો માલ લઈ ચૂકેલા છે, અને વેપારી મિત્રોને વિનંતી કે આપ આવો, નહીં તો હું ચોક્કસ મારે ના છૂટકે એપીએમસીના ચેરમેન તરીકે ભરૂચ જિલ્લાના શહેરને શાકભાજી મળવી જોવે, ગામડાઓમાં મળવી જોવે એવા નિર્ધાર સાથે એ જાતે એપીએમસી પૂરું કરશે એમાં કોઈ શંકા નથી। મેં નિર્ણય કરેલો છે કે શાકભાજી મંગાવવાનું કામ શરૂ કરીશું અને મને આનંદ છે કે એપીએમસીને પણ ન કરવું પડે। આજે 22-23 વેપારીઓ મોટા આવીને અત્યારે મારી પાસે નોંધાવી ગયા છે અને કાલે સવારથી પૂરી શાકભાજી મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે અને કંઈક કમી હશે તો બીજે દિવસે એપીએમસી જાતે એની પૂરી કરશે એની હું ખાતરી આપું છું। કારણ કે એપીએમસીના ચેરમેન તરીકે મારી પણ વિશ્વનીતતા બને કે કાયદો અને વ્યવસ્થા માટે, લો એન્ડ ઓર્ડર માટે નરેન્દ્ર મોદીજી મથામણ કરતા હોય, વિજય રૂપાણી મથામણ કરતા હોય, જિલ્લાના સમાવર્તા કલેક્ટરશ્રી મથામણ કરતા હોય, ત્યારે એપીએમસીના ચેરમેન ખાલી ચેરમેન તરીકે સત્તા ન ભોગવતા ભરૂચ જિલ્લાને, શહેરને આ શાકભાજી મળી રહે એ પ્રકારના અધિકારીઓ મળીને, સાથે મળીને અમે પ્રયત્ન કરીશું। અને ત્યારે આજે મને આનંદ છે કે આગળ ખેડૂતો પોતાનો માલ વેચી શકે છે, પોતે વેચી અને પોતાનો સારો ભાવ લઈ શકે છે, એ જ હેતુથી આપણો ઈરાદો છે, નફો નહીં નુકસાન, પણ ખેડૂતોને જિલ્લાના સગવડ મળે એ જ ભાવથી આ શરૂઆત કરી છે। વેપારીને માટે કોઈ મારે વેપારી જોડે મારા 10 વર્ષના કાળ દરમિયાન મારા કોઈ વેપારી સાથે મારે કોઈ બોલા બોલી પણ નથી થઈ, ક્યારે હું એમની જોડે કોઈ કારણ નથી ઊભું થયું। લોકડાઉનની અંદર જે નિયમોનો હજારો માણસો થઈ ભેગા થાય અને એવા સંજોગોમાં કલેક્ટરશ્રી ઓર્ડર કરતા હોય અને ઓર્ડર આપણા સૌ માટે કરેલો છે, પાલન કરવા માટે કરેલો છે, અને જો એ પાલન નહીં થાય તો આપણા જીવન સુખમય નહીં રહે, સંતુરસ્તીમય નહીં રહે। આરોગ્ય તરીકે આપણે કોરોનાના મહામારીમાં આપણે ફસાવવું પડશે, તો આપણે જીવતા હશે તો જ બધો વિકાસ થશે, તો જ સૌનો સાથ સૌનો વિકાસ। તો બીજી તરફ વેપારીઓના મત અનુસાર તેઓને વડદલા એપીએમસી શહેરથી દૂર હોવાના કારણે વેપારીઓને મુશ્કેલી પડે છે। જો કે કોરોના વાયરસ જેવી મહામારીના સમયમાં વેપારીઓ પણ તંત્રના નિર્ણયને આવકારે અને જિલ્લામાં શાકભાજીની અછત ઊભી ન થાય એ માટે કામગીરી કરે એ ઈચ્છનીય છે। આજે કેટલાક ખેડૂતો દ્વારા વડદલા એપીએમસી ખાતે શાકભાજીનું વેચાણ કરવામાં આવ્યું હતું, ત્યારે વેપારીઓ પણ ત્યાં પહોંચી વેપાર કરે એ જરૂરી છે।